આરોગ્ય સંસ્થાએ નોવેલ મહામારી જાહેર કરે છે જે એકસો થી વધુ દેશમાં માં ફેલાયેલ છે ચીન કોરિયા ઈરાન ઇટાલી જર્મની ફ્રાન્સ સ્પેન યુએઈ કુવૈત ઓમાન અને કતાર આ રોગ થી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલ છે અને બીજો કેસ બીજો કેસ સુરતમાં રાજકોટના રહીશ બત્રીસ વર્ષના પુરુષ જેઓ મક્કા મદીનાથી સાઉથ અરેબિયા થઈ મુંબઈ આવ્યા હતા તેઓને કોરોના વાયરસ રોગના લક્ષણ જણાવેલ છે જે અન્વયે તારીખ સત્તર ત્રણ બે હજાર વીસના રોજ પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ ખાતે દાખલ કરવામાં આવેલ છે તેઓની વિગતવાર તપાસ હાથ ધરતા તેઓના લક્ષણ કોરોના વાયરસને મળતા આવતા ત્વરિત આ સેમ્પલ એમપીસા મેડિકલ કોલેજ જામનગર ખાતે તપાસ માટે મોકલવામાં આવેલ હતા અને આ દર્દી કોરોના વાયરસ પોઝિટિવ જણાવેલ છે તે ધ્યાનને લઈ રાજ્ય સરકારે તેઓના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા પંદર વ્યક્તિઓને તાત્કાલિક ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે બીજો કે સુરતના રહીશ એકવીસ વર્ષના મહિલા જેઓ લંડન ખાતે રહેતા હતા અને અભ્યાસ કરતા હતા તેઓ લંડન થી મુંબઈ ખાતે આવ્યા ત્યાંથી સુરત ખાતે તારીખ સોળ ત્રણ બે હજાર વીસ ના રોજ ઉધરસ ખાંસી અને તાવની તકલીફ થતા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ જેમાં તેઓની વિગતવાર તપાસ ધરતા તેઓના લક્ષણ કોરોના વાયરસ રોગને ને મળતા આવતા ત્વરિત આ સેમ્પલ બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે તપાસ માટે મોકલવામાં આવેલ હતા અને આ દર્દી કોરોના વાયરસ પોઝિટિવ જણાવેલ છે તે ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે તીઓના સંપર્કમાં આવેલા નવ વ્યક્તિઓને તાત્કાલિક કોરોન્ટાઇન કરવામાં આવેલ છે. રાજ્યમાં કોરોના વાયરસનો ફેલાવો અટકત તે માટે તકેદારીના ભાગરૂપે રાજ્યના તમામ જીમશિયન, વોટર પાર્ક, ઓડિટોરિયમ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ લગ્નવાડી રીક્રિએશન ક્લબ તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે તારીખ 31/3/2020 સુધી બંધ કરવામાં આવેલ છે રાજ્યમાં ખાનગી પ્રેક્ટિસ કરતા તમામ તબીબો ખાનગી હોસ્પિટલમાં કોરોનાના રોગના લક્ષણ ધરાવતો શંકાસ્પદ દર્દી જણાય તો તેને તાત્કાલિક જિલ્લા આરોગ્ય તંત્ર કે નજીકની સરકારી હોસ્પિટલને જાણ કરવા જાહેરનામું બહાર પાડેલ છે